जे समय गुजरात में अपने शक्ति की आराधना नु पर्व उजवी रहा था त्यारे सूरत ना मांगरोळ ना मोटा बोरसरा गाम में सगीरा पर सामूहिक दुष्कर्म आचरवामां आव्युं हतुं। ए सामूहिक दुष्कर्म की घटना में फरार आरोपीओ ने पुलिसे झड़पी ने कायदेसर की कार्यवाही करी छे। हवे आ केस में चार्जशीट फाइल करवामां आवी छे। आ चार्जशीट में शुं छे, केवा अने कया रिपोर्ट्स करवामां आव्या छे ए बधुं ज जाणीशुं आ वीडियो में। नमस्कार, आपनी साथे हूँ सेजल। गुजरात में एक तरफ अपने जरा शक्ति पर्व एटले कि नवरात्रि की उजवणी करी रहा हता तो बीजी बाजू एक पछी एक दुष्कर्म की घटनाओं सामे आवी रही हती। सूरत ना मांगरोळ में मोटा बोरसरा गाम में सामूहिक दुष्कर्म की घटना बनी हती। 8 ऑक्टोबर की रात्र बाइक में पेट्रोल पूरु थी जता एक 17 वर्षीय सगीरा एना मित्र साथ 10:45 वच्चे मोटा बोरसरा गाम की सीम में बैठी थी। त्यां अचानक नराधमो त्यां आवी पहोंच्या। पीड़िता अने तेना मित्रे भागवानो प्रयास कर्यो पण शक्य न बन्यो अने एक पछी एक नराधमोए सगीराने पींकी नाखी, एमना मोबाइल पण झूटवी लीधा अने अर्धनग्न हालतमां सगीराने मूकीने त्यांथी फरार थई गया। त्यार पछी सगीराना मित्रए त्यांना गामना लोकोनी सरपंचनी मदद मांगी अने पछी सगीराने हॉस्पिटल खसेडाई। आ घटना एटला माटे फरीने फरी दोहरावी पड़े छे केम के आपणे भूली गया हता के सगीराने न्याय तो अपावानो छे। आ केसमां पुलिसे चार्जशीट फाइल करी छे। कुल 3000 पेजनी चार्जशीट पुलिसे पोक्सो कोर्टमां फाइल करी छे। 60 जेटला साक्षीओनो समावेश थाय छे। केटलो समय लाग्यो आ पुरावाઓ એકત્રિત કરવા અને કેવા પુરાવાઓ મેળવવામાં આવ્યા છે એ સાંભળીશું। રિપીટ, કેટલો સમય લાગ્યો, કેટલા પુરાવા મળ્યા અને કેવી રીતે આ પુરાવાઓ મેળવવામાં આવ્યા છે આ બધું જ સાંભળીએ ગ્રામ્ય એસપી હિતેશ જોઈસર પાસેથી। आप सौ जाणो छो ए रीते खूब ज गंभीर अने संवेदनशील गेंगरेपनी घटना 8 तारीखनी रात्रे मोटा बोरसरा गाम मांगरोळ तालुको कोसंबा पुलिस स्टेशन सूरत ग्राम्य खाते बनेल हती। घटना ने डिटेक्ट करवु, आरोपी ने झड़पथी पकड़वु अने तमाम ए पासाओने ध्यान राखवानी साथे पेरेलली एक चोक्कस दिशामां तमाम प्रकारना पुरावा भेगा करी अने झड़पथी चार्जशीट थाय एना माटे अलायदी स्पेशल इन्वेस्टिगेशन टीमनी जे रचना करवामां आवेल हती, जेना हेड डीवायएसपी कामरेज आरआर सरवैया हता। 50 વધુ અધિકારી કર્મચારીઓની ટીમે સતત 15 દિવસ મહેનત કરી અને આજે 467 મુખ્ય પાના તથા 2500થી વધુ પાનાની સોફ્ટ કોપી નામદાર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ તરીકે રજૂ કરેલી છે। 60થી વધુ શાહેદોના નિવેદનો પોલીસે લીધેલા છે અને તમામ પ્રકારના પુરાવા, ડાયરેક્ટ એવિડન્સ, ઇનડાયરેક્ટ એવિડન્સ, સાયન્ટિફિક, નોન સાયન્ટિફિક, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી તથા CRPC 164 મુજબ, એટલે કે હવે BNS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 183 મુજબના નિવેદનો લેવામાં આવેલા છે। મેડિકલને લગતા, FSLને લગતા પુરાવાઓ પણ પોલીસે એકત્રિત કરેલ છે। ઇન શોર્ટ, તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કરી અને આ ચાર્જશીટ સુરત ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલી છે અને આગળની જે કાર્યવાહી છે એ ઘટનાના ત્રીજા દિવસે જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવેલી છે એ નામદાર કોર્ટમાં ચલાવશે। ઝડપથી સજા થાય અને આકરી સજા થાય, દાખલારૂપ સજા થાય તે માટેના તમામ પ્રયત્ન સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે। આરોપીઓએ આ દુષ્કૃત્ય કર્યા પછી ભાગવાનો પ્રયાસ કર્યો એ સમયે આરોપી માંડવીના તડકેશ્વર ગામે છુપાયા હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। ત્યાર પછી આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા લાગ્યા, જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું। ઝડપાયેલા આરોપીમાંથી એકને પગમાં સેજ વાગ્યું હતું। એ તમામ આરોપીઓમાંથી બે આરોપી ઉત્તર પ્રદેશના અને એક આરોપી બિહારનો રહેવાસી હતો। જ્યારે આ ત્રણેય આરોપીને પકડી લેવામાં આવ્યા તો ત્રણમાંથી એક આરોપી, જેનું બીજા દિવસે મૃત્યુ થયું હતું, પછી સમાચાર એ સામે આવ્યા કે હાર્ટની તકલીફના કારણે એનું મૃત્યુ થયું છે। આ ઘટનાઓ વારંવાર આપણા સુધી એટલે આવે છે કેમ કે સમાજમાં બદલાવ નથી આવતો। આ ઘટનાઓ બની પછી સતત માધ્યમોમાં ચર્ચા હતી, એટલો સમય આપણે ધ્યાન આપ્યું, પણ પછી શું? આ જવાબ આપણે શોધવાનો છે। કોઈના પણ મગજમાં આવો વિચાર આવે છે તો કેમ આવે છે એ પણ બહુ જ વિચારવું મહત્વનું છે। આવી માનસિક વિકૃતિઓ સામે લડવા માટે સમાજે, તમારે અને આપણે બધાએ જાગૃત થવું પડશે અને બોલવું પડશે। તમે આ ઘટનાને લઈને શું માનો છો કમેન્ટમાં ચોક્કસથી કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।